વંદે માતરમ બાળકો, આજનો આપણો વિષય છે ગુજરાતી ભાગ બે. બધા બાળકો તમારા પાઠ્ય પુસ્તકમાં પાના નંબર 22 ખોલજો. જો બાળમિત્રો, આ છે પાના નંબર 22. તમે જોઈ શકો, તમે પાના નંબર 22 પર ઘણા બધા ચિત્ર જોઈ શકો છો, પણ એ શું છે તેના માટે આપણે શું વાંચવું પડશે? ઉપર આપેલી સૂચના CW એટલે કે ક્લાસ વર્ક. ચિત્ર ઓળખી તેની નીચે તેનું નામ લખો. બાળકો, તમને અહીંયા એક જુઓ, વાદળી કલરના અક્ષરોથી ખૂબ જ મોટી લાઇન લખેલી છે, જેમાં ઘણા બધા શબ્દો લખેલા છે, અને તમને નીચે દરેક બોક્સમાં એક એક ચિત્ર આપેલા છે. આ ચિત્રનું સાચું નામ તમારે આ લીટીમાંથી શોધવાનું છે, અને પછી તમને આપેલા લંબચોરસ બોક્સમાં લખવાનું છે. મને લાગે છે કે તમને બધાને ખ્યાલ આવી જ ગયો છે. ચલો બાળકો, બધા પોતાની પેન્સિલ પહેલા બોક્સ પાસે લઈ જાઓ. હવે જરાક એને જોઈને મને કહો કે આ શેનું ચિત્ર છે. અરે જરાક ધ્યાનથી જુઓ કે આ શેનું ચિત્ર છે, તમને બધાને ખૂબ જ ભાવે છે. હા, આ તો જલેબી છે. શું છે? જલેબી. પણ જલેબીનું નામ તો આપણે ઉપર શોધવું પડશે, તો ચાલો આપણે પહેલેથી વાંચીએ. મ મચ્ચાનો મ અને એકમાત્ર હે લ, મ હે લ. આ તો મહેલ છે, આ પણ નહીં. એની પછી ધને એકમાત્ર ઢે લ, આ તો ઢેલ છે. આપણે તો જલેબી જોઈએ છે, એટલે આ પણ નહીં. હવે એની પછી વે લ ણ, વને એકમાત્ર વે લ ણ, આ તો વેલણ છે. આ પણ નહીં. હવે એની પછી રને એકમાત્ર રે, કનેક માત્ર કે, ને ટપાલીનો ટ, રે કે ટ, આ તો રેકેટ છે. તો આ પણ નહીં. એની પછી જોઈએ કને એકમાત્ર કે, રને દીર્ઘરી કે રી, અરે આ તો બિલકુલ નથી. એની પછી પનેક માત્ર પેટ, આ તો પેટ છે. આપણને શું પેટ શબ્દ જોઈએ છે? નહીં, આપણને તો જલેબી જોઈએ છે. તો હજી આગળ જવું પડશે આપણે. ચલો, કનેક માત્ર કેરમ, આ તો કેરમ છે. અરે અરે, જલેબી તો ખૂબ જ દૂર છે, હજી આપણે આગળ જવું પડશે. જ જમરૂકનો જ, લને એકમાત્ર લે, બને દીર્ઘઈ બી, જ લે બી. અરે વાહ, જો મળી ગયું. કેટલું પાછળ હતું. હવે બધા ફટાફટ એની નીચે આવી રીતે લીટી કરી નાખો. હવે તેને જોઈને અહીં બધાએ લખવાનું છે, તો બધા લખો. આ પેલી વાદળી કલરમાં જ લખજો. જ જમરૂકનો જ, એની બાજુમાં લખોટાનો લ, લને એકમાત્ર લે, પછી લખો બ બકરીનો બ, ને મને દીર્ઘઈ બી, જલે બી. લખાઈ ગયું ને? બધા બાળકો આવીને લીટી કરજો, એટલે આપણે બીજી વાર એ શબ્દ વાંચવો પડે નહીં. હવે આપણે જોઈએ બીજું ચિત્ર. આ શેનું ચિત્ર છે? વેલણનું. તમારી મમ્મી તમને આ વેલણથી મારવા પણ પાછળ પાછળ દોડે છે ને? હા, હમણે રજાઓમાં તો ઘણી વાર આનો ઉપયોગ કર્યો છે તમારી મમ્મીએ તમારી ઉપર. તો ચલો બધા વેલણ શબ્દ શોધીએ. તો આપણે પહેલેથી વાંચવું પડશે મ અને એકમાત્ર હે લ, મહેલ. આ પણ નહીં. ધને એકમાત્ર ઢે લ, આ પણ નહીં. હવે એની પછી વાંચો વને એકમાત્ર વે લ ણ. અરે વાહ, કેટલું જલ્દી મળી ગયું વેલણ. તો બધા ફટાફટ એની નીચે એના લીટી કરી નાખો. હવે અહીંથી જોઈને તમારે વેલણ નીચે જે બોક્સ આપ્યું છે તેમાં તમારે લખવાનું છે. તો બધા લખો. પહેલાં તમને આપેલી આ વાદળી કલરની લીટી છે ને, તેની બહાર તમારે જવા દેવાનું નથી. વને એકમાત્ર વે, એની પછી લખોટાનો લ, ને એની પછી અણ ફેણનો અણ, વેલણ. અરે વાહ, બધાને તો લખાઈ ગયું. બધા મારી સાથે લખો છો ને? હવે એની પછીનું ચિત્ર. આ ચિત્ર તો બધાને ઓળખતા આવડે. બધા બોલો શું છે? કેરી. વેરી ગુડ, બધાને ખબર પડી ગઈ. તો ચલો ફટાફટ કેરી આપણે શબ્દ શોધીએ. હવે તો બધાને પહેલો શબ્દ વાંચતા આવડી ગયો, મહેલ, ઢેલ. એની પછીનો શબ્દમાં તો લીટી પાડેલી છે, એટલે કે એનો વારો આવી ગયો, એટલે આપણે ફરીથી વાંચવાની જરૂર નથી.
હવે એની પછી વાંચીએ રનિક માત્ર રે, કનિક માત્ર કે, રે કેટ, આ તો રેકેટ છે, આ પણ નહીં, કનિક માત્ર કે, રને દીર્ઘઈ રી કે રી, અરે વાહ મળી ગયું. તો બધા ફટાફટ એની નીચે લીટી કરો. હવે એને જોઈ જોઈને જ તમારે લખવાનું છે. ક કમળનો ક, જો બધા અહીંયાથી જોઈ જોઈને લખજો. કનિક માત્ર કે, ર રમકડાનો ર, ને ર ને દીર્ઘઈ રી કેરી. થઈ ગયું ને આપણી પહેલી લાઈનના ચિત્ર, ત્રણેય પૂર્ણ થઈ ગયા. હવે આપણે નીચે આપેલા ત્રણેય ચિત્રને જોઈએ. હવે અહીં આપેલી બીજી લીટીમાં પહેલું બોક્સનું ચિત્ર છે, તેની પર આંગળી રાખો. આ શેનું ચિત્ર છે? કેટલી મોટું જબર ઇમારત છે એને કહેવાય મહેલ. અરે મહેલ શબ્દ તમને ખબર જ છે ક્યાં છે, ચલો જલ્દી જલ્દી બતાવો. આ રહ્યો સૌથી પહેલાં, તો એક વાંચી લઈએ. મ હે લ, વેરી ગુડ. તો બધા બાળકો ત્યાં લીટી કરો અને જોઈ જોઈને લખજો. મ મરચાનો મ, હ હરણનો હ, હને એક માત્ર હે, ને બાજુમાં લખોટાનો લ. મ હે લ, મ હે લ, વેરી ગુડ. હવે એની બાજુનું ચિત્ર જરા કહેશો, આ શેનું છે? અરે ધ્યાનથી જુઓ, તમને આવડે જ છે. આ એક રમત છે, ગેમ છે, જે તમે રમો જ છો, એને કહેવાય કેરમ. વેરી ગુડ, કેરમ. તો બધાએ કેરમ શબ્દ શોધવાનો છે, ચલો બધા મારી સાથે શોધવામાં મદદ કરશો. પહેલા શબ્દનો વારો આવી ગયો, એની પછી લખ્યું છે ધનિક માત્ર ઢે લ, એટલે આ પણ નથી. આનો વારો પણ આવી ગયો, આનું નામ છે રે કેટ, આ તો રેકેટ છે, એ પણ ના ચાલે. આનો વારો પણ આવી ગયો છે. હવે વાંચીએ પનિક માત્ર પેટ, આ તો પેટ લખ્યું છે, આપણે તો કેરમ જોઈએ છે. ચલો એની પછીનો શબ્દ વાંચો, કનિક માત્ર કે ર મ, કેરમ. અરે વાહ, બધાને મળી ગયું. તો બધા ફટાફટ એની નીચે લીટી કરો. હવે લખો બધા જોઈ જોઈને. કનિક માત્ર કે ર મ, અરે વાહ, બધાને તો મોઢે લખતા પણ આવડી જ ગયું છે ને, કેરમ. હવે એની પછીનું ચિત્ર જુઓ, આ શેનું ચિત્ર છે? હા, આટલું ઢેલનું ચિત્ર છે, જે બિલકુલ થોડું થોડું મોર જેવું દેખાય છે. ચલો બધા ઢેલ ક્યાં છે, આનો વાર આવી ગયો, આને વાંચો ઢે લ. જોયું બાળકો, બીજો શબ્દ છે, તો ફટાફટ એને જોઈને લખી નાખો. ઢગલાનો ઢ, ઢને એકમાત્ર ઢે, ને લખોટાનો લ, ઢે લ. આપણી તો બીજી લાઈનનું ચિત્ર પણ પૂર્ણ થઈ ગયું. હવે છેલ્લે જરાક જોઈએ. આ છેલ્લી લાઈનમાં પહેલું ચિત્ર કયું આપેલું છે? રેકેટ. તમે બધા ફૂડ રેકેટ રમો છો ને, તેનું આ રેકેટ છે. તો બધાએ રેકેટ શબ્દ શોધવાનું છે, તો ચલો બધા શોધવામાં મદદ કરજો. જો આનો વારો આવી ગયો, આનો વારો આવી ગયો, આનો વારો પણ આવી ગયો. હવે આનો વારો નથી આવ્યો, તો આપણે વાંચીએ. ધનિક માત્ર રે, કનિક માત્ર કે, ટ. અરે વાહ, આપણને મળી ગયું રેકેટ. તો ફટાફટ એની નીચે લીટી કરો. પણ બાળકો, હવે આપણે થોડુંક મોઢે લખવાની કોશિશ કરીએ. શું તમને આવડે છે? તે બધાને નહીં આવડે ને, તો મને જોઈને લખજો. બધા લખો રે, એટલે કે રમકડાનો ર, ને રની એકમાત્ર રે. પછી રે કે, એટલે ક કમળનો ક, કને એકમાત્ર કે. અને પછી લખવાનું રે કે ટ, ટ એટલે ટપાલીનો ટ. અરે વાહ, થઈ ગયું ને રે કે ટ, રેકેટ. વેરી નાઇસ. હવે જરાક એની બાજુમાંનું ચિત્ર જો, આ શેનું છે? આ તો એક પેન છે. તો બધા પેન શબ્દ શોધો. જુઓ બાળકો, આ આ આ ને એની પછીના ઘણા બધા શબ્દનો વારો આવી ગયો છે, એક આ શબ્દનો વારો નથી આવ્યો. ચલો આપણે વાંચીએ. પણ એકમાત્ર પેટ, આપણે પેટની જરૂર નથી, આપણે તો પેનની જરૂર છે. આનો વારો પણ આવી ગયો ને, આનો વારો. હવે આ છેલ્લો શબ્દ આપણે વાંચીએ. પનિક માત્ર પે ન, અરે વાહ, મળી ગયું ને સૌથી છેલ્લો શબ્દ છે. તો બધા હવે મોઢે લખવાની કોશિશ કરો. પેન કેવી રીતે લગાય? પ
पे एटले पतंगनो प पण एकमात्र पे न एटले नगाड़ानो न पे न। हवे छेल्लो शब्द जो एक भाईनू खूब ज मोटू शू छे पेट छे तो आपणाने पेट शब्द खबर ज छे क्या छे जरा कही देशो। हाँ आ रह्यू जो मैं गोल कर्यो ने ते पण आपणने पेट मूढ़े लगता आवड़े ज छे तो बधा लखी नाखो पण एकमात्र पे ट थई गयू ने। અહીં આપણું પાના નંબર 22 પૂર્ણ થયું તો આપણે એકવાર બધા શબ્દ વાંચી જઈએ। જલેબી વેલણ કેરી મહેલ કેરમ ઢેલ રેકેટ પેન પેટ વેરી નાઇસ। હવે બધા બાળકો બાજુમાં પાના નંબર 23ને જોજો। જો બાળકો અહીં પણ તમને ઘણા બધા ચિત્ર આપેલા છે અને આ વાદળી કલરની લીટીમાં નામ તમારે આવી રીતે શોધવાનું અને પછી તેનું નામ તેની સામે એટલે કે એની નીચે સાચું લખવાનું। વાલીને જણાવવાનું કે તમારા બાળકોને પાના નંબર 23 હોમવર્કમાં પૂર્ણ કરાવવું અને શબ્દ અને વાક્ય વધુ ને વધુ વાંચતા શીખવાડવું। ચલો બાળકો આપણે પાછા મળીશું, આવજો, વંદે માતરમ।